ને મિત્રો મજામાં મિત્રો તમે અત્યારે બોર્ડમાં પૂછાયેલા જે પ્રશ્નો છે એમસીક્યુ માર્ચ 2013માં ધોરણ 10ની અંદર એમાં વૈવિધ્યસભર આપણે સમજોઈ રહ્યા છીએ એમાં દ્વિઘાત સમીકરણ ખાલી જગ્યાના બીજ આવૃત છે મિત્રો તમને યાદ છે કે જ્યારે કોઈ પણ બીજ આવૃત હોવા એટલે કે એકને એક બીજ બીજી વાર હોવા તો સ્વાભાવિક છે કે એનો ડેલ્ટા એટલે કે વિવેચક બરાબર ડેલ્ટા ક્યુ અથવા તો ડી ક્યુ એ શું છે બી વર્ગ ઓછા ચાર એસી એ શૂન્ય આવે તો આ નિયમ છે એનો અર્થ કે તમારે એબીસી દરેકમાં લઈને ચેક કરવા પડે તો મિત્રો એ તો બહુ લાંબી પ્રોસિજર થઈ જશે તો એને આપણે કરી નાખશું કેન્સલ તો સહેલું શું પડે સહેલું એ પડે કે તમને આની અંદર કોઈ પૂર્ણ વર્ગ ત્રિપદી દેખાઈ રહી છે પૂર્ણ વર્ગ ત્રિપદી દેખાય છે જુઓ જે પૂર્ણ વર્ગ છે પૂર્ણ વર્ગ છે તમને યાદ છે પૂર્ણ વર્ગ ત્રિપદી ચાલો એક રિપીટ કરી દઉં કે કોઈ સંખ્યાનો વર્ગ અથવા ચલનો વર્ગ પછી એવું જ બીજું એટલે બે પૂર્ણવર્ગ સંખ્યા હોય આ હંમેશા પ્લસ હોય અહીંયા વત્તા હોય તો ચાલે ઓછા હોય તો ચાલે પણ એની સાથે બે ગુણાયેલો હોય અને આ કૌંસ અને આ કૌંસ ઓકે વ્યવસ્થિત આપણે અહીંયા લખી એક્સનો વર્ગ વત્તા ઓછા બે એક્સ વાય વત્તા વાયનો વર્ગ ઇઝ ઇટ ઓકે ફરીથી કોઈનો વર્ગ છે કોઈનો વર્ગ છે પ્લસની સાઇન છે આનું વર્ગમૂળ આનો વર્ગમૂળ અહીં અને અહીંયા વત્તા ઓછા ગમે તે ચાલી શકે બે તો આ પૂર્ણ વર્ગ ત્રિપદી થઈ અને આનો જવાબ તમને ખબર છે કે અહીંયા જો વત્તા હોય તો એક્સ વત્તા વાય કૌંસ બાર વર્ગ અહીંયા જો ઓછા હોય તો ઓછા વાયનો વર્ગ તો મિત્રો બસ આટલું સિમ્પલ છે અને આવું કંઈ દેખાય તો મને કહો તો તરત ખબર પડી જશે જેમ કે તમે અહીંયા જોશો કે એક્સ વર્ગ પૂર્ણ વર્ગ છે 36 પૂર્ણ વર્ગ છે તો એનું મધ્યમ પદ કેવું હોય તો આનું વર્ગમૂળ 6 આનું વર્ગ નાની સાથે ગુણાય તો 6 દો ને 12 એક્સ હોવા જોઈએ વત્તા હોય તો ચાલે ઓછા હોય તો ચાલે તો આ નથી આવતું તો અહીંયા તો 3 છે જ નહીં અહીંયા યસ જોજે આ એ જ છે તો ફાઇનલ થઈ ગયું તો જવાબ પણ તમારો ફાઇનલ છે મિત્રો અહીંયા જો ઓછા છે એટલે નહીં ચાલે તો મિત્રો આટલી સિમ્પલ વસ્તુ છે અને ધારો કે અહીંયા ઓછા હોય તો અહીંયા પણ ઓછા હોય તો ચાલે પડી હા કારણ કે બધાની સાઇન પૂર્ણ વર્ગ જે છે એ બંનેની સાઇન સરખી હોવી જોઈએ તો મિત્રો સીધે સીધો જવાબ મળી જશે ખાલી પૂર્ણ વર્ગ ત્રિપદીને ઓળખતા હો તો વાત પતી જશે તો આનો જવાબ આ થશે જોઈએ નેક્સ્ટ મિત્રો અહીં સમાંતર શ્રેણીની વાત છે અને તમને ખબર છે કે T30 એટલે 30મું પદ અને T25 એટલે 25મું પદ તો એ તમને આપી દીધા છે બેનો ડિફરન્સ તમને આપી દીધો છે અને આ શ્રેણી માટે જે ડિફરન્સ છે એ શોધવાનો છે તો મિત્રો આનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ કે TM ઓછા TN એટલે એમનું પદ અને એનનું પદ અને નીચે એમ ઓછા એન તો બસ આનો જવાબ તો તરત ને તરત તમને મળી જશે કે તમને અહીંયા આપ્યા જ છે કે T30 બરાબર ઓછા T25 છેદમાં શું આવે 30 ઓછા 25 જોજે આ ખ્યાકું તમે જાણો છો કેટલા છે 25 અને તમને આ ખબર 30માંથી 25 જાય તો 5 તો જુઓ જે છેદ ઉડે છે તો જવાબ આવશે 5 છે એવો જવાબ જરૂર છે તો મજા આવી તો આ તો સાવ સિમ્પલ છે ખાલી બસ ખબર હોવી એટલી જ વાત હતી તો તમને ખબર પડી ગઈ છે કે કોઈ પણનું જે પદ આપ્યું હોય બરાબર એમનું પદ એનનું પદ એનો જે ડિફરન્સ છે અને નીચે એમ ઓછા એમ તો તમને ડી મળી જાય કારણ કે આ શ્રેણી કેવી છે સમાંતર શ્રેણી છે જોઈએ નેક્સ્ટ મિત્રો આ પણ બહુ મસ્ત યામ ભૂમિતિનું કે ભાઈ પીએક્સ બરાબર એક્સ વર્ગ ઓછા 4x + 3 નો આલેખ ખાલી જગ્યા છે મિત્રો તમને યાદ છે કે જ્યારે દ્વિઘાત સમીકરણ હોય ત્યારે એનો આલેખ છે એ આ રીતે અથવા તો આ રીતે અથવા તો આ રીતે બરાબર અન્ય કોઈ પણ રીતે તો આ જે આકાર છે એને કેવો આકાર કહેવામાં આવે છે પરવલય કહેવાય છે તો અહીંયા દ્વિઘાત સમીકરણ જે છે એ આપેલું છે માટે એનો આલેખ છે એ કેવો આવશે પરવલય આવશે તો મિત્રો મજા આવી ધેટ્સ ગુડ તો મિત્રો બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો એટલે જોઈ રહ્યા છીએ કે 10મા ધોરણની જે પરીક્ષા છે એમાં ગણિતમાં મેક્સિમમ વિદ્યાર્થીઓ પાસ થઈ જાય અને એના માટે આપણે પ્રયાસ કરી રહ્યા છીએ હાલમાં તો તમે લોકો પણ આ પ્રયાસને આગળ લઈ જાજો તમે જે તે ગામમાં હોય કોઈ પણ ગામમાં હો કોઈ પણ શહેરમાં હો તમારી આજુબાજુ કોઈ એવા 10મા ધોરણમાં વિદ્યાર્થી હોય અથવા તમારા સગાવાલામાં કોઈ હોય તો એને જાણ કરી દો અથવા તમારી આજુબાજુ કોઈ શિક્ષક રહેતા હોય અથવા કોઈ ટ્યુશન ક્લાસ હોય અથવા તો કોઈ શાળાના પ્રિન્સિપાલ હોય તો જરૂરથી જાણ કરો કારણ કે મિત્રો આપણે હેતુ એ છે કે બોર્ડના વિદ્યાર્થીઓ એ હળવાશ ફીલ કરે મિત્રો ગણિતની વાત હોય ત્યારે ઇંગ્લિશ મીડિયમના હોય તો પણ કંઈ ટેન્શન ન રાખતા કારણ કે એ લોકોને રેખા એટલે લાઇન એ બધા લાઇન સેગમેન્ટ એવું બધું શીખવાનું છે તો એમાં કંઈ એને વાંધો નહીં આવે
કન્સેપ્ટ સમજી જશે તો એ વધુ સારા માર્ક્સ લાવી શકશે. ખાસ કરીને આપણા સોશિયલ સાયન્સમાં, સમાજ વિદ્યામાં પણ જે જુદી જુદી વાર્તાઓ દ્વારા બધું શીખવું છે, તો પ્લેલિસ્ટની અંદર STD-10 કરી અને બધા જોયા કરે. અને આ વખતે એ લોકો જે વાતતા વાતા કંટાળો આવે તો ત્યારે વિડીયો જોઈને પણ ઘણું બધું શીખે એવો આપણો NDC પરિવારનો પ્રયાસ છે. તો મિત્રો, એક ખાસ અપેક્ષા છે કે તમે લોકો આ વાતને વધાવી લીધી છે, પણ હજી આજુબાજુ કોઈ એવું રહી જતું હોય તો જરા જાણ કરતા રહેજો. તો મિત્રો, કાલે વધુ તૈયારી સાથે મિલતે હૈ બ્રેક કે બાદ. ઓલ ધ બેસ્ટ.